तो राज्यनी ग्राम पंचायतोनुं आजे परिणाम आवी रह्युं छे त्यारे कुल 8686 ग्राम पंचायतोमां आजे मतगणतरी हाथ धराशे। कुल 344 स्थळो पर 4519 टेबल पर मतगणतरी हाथ धराशे। आ मतगणतरीना कार्यमां 19916 कर्मचारीओ जोड़ाई रह्या छे, ज्यारे 14291 पोलीस कर्मीओ सुरक्षाना बंदोबस्तमां रहेशे। 2576 आरोग्य कर्मचारीओ पण तैनात रहेशे। सरपंच अने सभ्योना भावीनो आजे फैसलो थवा जई रह्यो छे। ग्राम पंचायतोना परिणामनी पड़े पड़नी खबर न्यूज 18 पर सौथी झड़पी अने सौथी सचोट। अमदावादना दसकोईमां मतगणतरीनुं कार्य जे छे थोड़ी ज वारमां हवे शरू थवा जई रह्युं छे। अमदावादमां गीता हाईस्कूलमां लांभा खाते थोड़ी ज वारमां मतगणतरीनुं कार्य शरू थवा जई रह्युं छे। तमाम स्टाफ अहींया पहोंची चूक्यो छे अने सुरक्षाना जवानो पण अहींया पहोंची गया छे। पोलीसना कर्मचारीओ पण पहोंच्या छे। चुस्त सुरक्षा बंदोबस्त वच्चे मत गणतरीनुं काम हाथ धराशे। अमदावाद जिल्लानी जो वात करीए तो अमदावाद जिल्लामां टोटल 362 ग्राम पंचायतोनुं परिणाम आजे आववानुं छे अने अलग अलग तालुका वाइज जे मतगणतरीना केन्द्रो फाळवाया छे तेमां धोळकामां सीवी मिश्री कन्या विद्यालय खाते गणतरी थवानी छे, ज्यारे धंधुकामां बिरला हरजीवनदास हाईस्कूल खाते गणतरी थशे। देत्रोजमां महात्मा गांधी विनय मंदिर अने अमदावादना लांभा खाते रामपुरा पासे गीता हाईस्कूल बड़ियादेव मंदिर पासे मतगणतरीनुं कार्य चाली रह्युं छे, ज्यानी तस्वीरो अमे आपने बतावी रह्या छे। स्ट्रॉंगरूममांथी मत पेटीओ जे छे ए हवे गणतरी माटे लावामां आवी रही छे। विरमगाम अने साणंदमां पण अत्यारे मतगणतरीनुं जे केन्द्र छे, विरमगाममां शेठ एमजे हाईस्कूल खाते मतगणतरीनुं काम हाथ धराशे, ज्यारे साणंदमां आईटीआई ધોલેરા ખાતે મતગણતરી કરવામાં આવશે। હવે ગીર સોમનાથ અને નર્મદા આ બંને જિલ્લાઓમાં શું પરિસ્થિતિ છે અને કેવી રીતે મતગણતરીના કેન્દ્રો પર માહોલ શું જોવા મળી રહ્યો છે, ગણતરી કઈ રીતે થવાની છે, બંને જિલ્લાથી અમારી સાથે સંવાદદાતા જોડાયા છે। ગીર સોમનાથથી દિનેશ સોલંકી જોડાયા છે, નર્મદાથી દીપક પટેલ અમારી સાથે જોડાયા છે। સૌથી પહેલા દિનેશ આપની પાસે આવીશ। ગીર સોમનાથ જિલ્લામાં હાલ ગ્રામ પંચાયતની જે ચૂંટણી થવા જઈ રહી છે ત્યારે તેનું પરિણામ આવી રહ્યું છે, ત્યારે આ પરિણામોને લઈને હાલ કેવો માહોલ આપ જોઈ રહ્યા છો ગીર સોમનાથમાં? સાબિર આપણી પાસે આવીશ, આપ દાહોદમાં મતગણતરીના કેન્દ્રો પર કેવો માહોલ જોઈ રહ્યા છો? ગ્રામ પંચાયતોની ચૂંટણીના પરિણામો આવી રહ્યા છે ત્યારે રૂરલ એરિયામાં કેવો માહોલ જોઈ રહ્યા છો આપ? જ વાત કરીએ તો દાહોદ જિલ્લામાં આજે 327 ગ્રામ પંચાયત માટે જે મતગણતરી થવાની છે, જિલ્લાના 9 કેન્દ્રો ઉપર મતગણતરી શરૂ થવા જઈ રહી છે। અત્યારે અમે ઉપસ્થિત છીએ દાહોદની નવજીવન આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે જે મતગણતરી કેન્દ્ર ઉપર। અત્યારના દ્રશ્યો બતાવવા માંગીશ કે જે તંત્ર દ્વારા બિલકુલ તૈયારીઓ કરી લેવામાં આવી છે। મતગણતરીનો જે સ્ટાફ છે તે અંદર પહોંચી ચૂક્યો છે અને અત્યારે જે ઉમેદવારો અને તેમના એજન્ટોને અંદર પ્રવેશ આપવામાં આવી રહ્યો છે, ખાસ કરીને જે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે જે પોલીસ નો કાફલો અહીંયા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। આ સાથે જ સૌ કોઈ ઉત્સુક છે કે જે પોતાના પસંદીદા ઉમેદવારને જે પોતાની ગ્રામ પંચાયતમાં જે કોણ વિજેતા થશે તેની ઉત્સુકતા સાથે જે તમામ ઉમેદવારોના સમર્થકો પણ જે મોટી સંખ્યામાં આવી ગયા છે, ખાસ કરીને જે મતગણતરી કેન્દ્રથી દૂર રાખવા માટે જે સમર્થકો અને લોકોને ત્યાં પોલીસ બંદોબસ્ત ગોઠવી અને તેઓને દૂર રાખવા માંગ્યો છે। આપણે વાત કરીશું અહીંના જે ઉમેદવાર છે અત્યારે મતગણતરી થવા બિલકુલ જે પ્રમાણે ઉમેદવારો છે તે એક જે ચિંતાની સાથે જે ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે તેમનામાં અને લોકો જે મતગણતરી કેન્દ્રની અંદર અત્યારે પ્રવેશ કરી રહ્યા છે। જી સાબિર આપ અમારી સાથે જોડાયેલા રહેશો, નર્મદાથી દીપક પણ મારી સાથે જોડાયેલા છે। દીપક આપની પાસે આવીશ, નર્મદા જિલ્લામાં તમે કેવો માહોલ જોઈ રહ્યા છો, ત્યાં કેવી ઉત્સુકતા દેખાઈ રહી છે મતગણતરીને લઈને? શકાય કે જે નર્મદા જિલ્લાના 184 ગ્રામ પંચાયતની જે ચૂંટણી યોજાઈ જેમાં આજે મતગણતરી થઈ રહી છે, તમે જોઈ શકો છો કેમ કે જે નર્મદા જિલ્લાના ધાતુપલા શહેર મુખ્ય શહેર ગણવામાં આવે છે, અંબુભાઈ પુરાણી હાઈસ્કૂલ ખાતે જે મતગણતરી કરાઈ રહી છે, એક બુથ પર 3
જે પંચાયત છે જેના લેવાશે, તો કહી શકાય કે એક સાથે 11 ગ્રામ પંચાયતોની ચૂંટણી પહેલા જે મતગણતરી થશે ત્યારે જે સુરક્ષા વ્યવસ્થા છે, પોલીસ પણ મોટી સંખ્યામાં અહીં ખડકી દેવામાં આવી છે. આપણી સાથે ચૂંટણી અધિકારી જે ભવત સાહેબ છે, જેમની વાત કરીએ. સાહેબ, કઈ રીતે આપણે વ્યવસ્થાઓ કરેલી છે? આજે રાજપીપળામાં નાંદોદ તાલુકાના ગ્રામ પંચાયતોની ચૂંટણીનું આજે કાઉન્ટિંગ છે, જેમાં 57 જેટલી ગ્રામ પંચાયતની આજે ચૂંટણીનું રિઝલ્ટ ડિક્લેર થશે. 468 જેટલા વોર્ડ છે અને 57 આપણા સરપંચોનું છે અહીંયા. એના માટે અહીં 11 અમે આરો વાઇઝ અલગ અલગ રૂમોમાં એક સાથે 11 ગ્રામ પંચાયત ચૂંટણીનું પરિણામ અહીંયા એક સાથે ગણતરી ચાલુ થશે. અને એના માટે પૂરતો પોલીસ બંદોબસ્ત અને દરેક ઉમેદવાર અને વોર્ડના જે ચૂંટણીમાં ઉભા ઉમેદવારો છે એ બધાને અહીંયા હાજર થઈ ગયા છે. થોડી વારમાં 9 વાગે એટલે અહીંયા અમારા વોટિંગનું ગણતરી ચાલુ થશે. સૌથી પહેલા પુષ્કરબેન જે આવ્યા છે એની ગણતરી કરશું અને પછી દરેક 11 11 જે જુદા જુદા અમારા ચૂંટણી અધિકારી છે એ ગ્રામ પંચાયત વાઇઝ એમનું કાઉન્ટિંગ સ્ટાર્ટ કરશે. બિલકુલ ખાસ પંકજ, કહી શકાય કે જે નર્મદા જિલ્લાની 184 ગ્રામ પંચાયતો છે જેમાં દરેક તાલુકા વાઇઝ મતગણતરી રાખવામાં આવી છે, એટલે તિલકવાડા, ગરડેશ્વર, સાગબારા, દેરિયાપાડા અને નાદોદ આ તમામે તમામ જગ્યાએ જે સુરક્ષા વ્યવસ્થા છે પોલીસ દ્વારા મોટી સંખ્યામાં પોલીસ ખડકી દેવામાં આવી છે. મતદારોમાં પણ ઉત્સાહ છે અને જે સભ્યો અને સરપંચો છે તેમાં પણ ઉત્સાહ છે. કહી શકાય કે જે રોડ પર છે એ પબ્લિક પણ મોટી સંખ્યામાં ઉમટી પડી છે. ત્યારે હાલ તો જે 9 વાગ્યાનો જે ટાઈમ છે 9 વાગ્યાથી મતગણતરી શરૂ થશે. જી 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 દીપક, આભાર સમગ્ર માહિતી આપવા માટે. સાબિર, આપનો પણ આભાર. તો દાહોદ અને નર્મદા બંને સ્થળો પર પણ અત્યારે મતગણતરી કેન્દ્ર પર લોકો આવી રહ્યા છે, કારણ કે દરેકને એ જાણવાની ઉત્સુકતા છે કે મારા ગામનો સરપંચ કોણ બનશે. હવે આપણે વાત કરીશું નવસારીની. નવસારી જિલ્લામાં 6 સ્થળોએ મતગણતરીનું કાર્ય હાથ ધરાનાર છે. નવસારી, જલાલપુર, ગણદેવી, ચીખલી, વાંસદા, ખેરગામમાં મતગણતરી હાથ ધરાશે. જિલ્લાના 4661 ઉમેદવારોનો આજે ફેસલો થશે. સવારે 9 વાગ્યાથી મતગણતરી શરૂ થઈ જશે. તમામ સ્ટાફ અત્યારે સ્થળ પર પહોંચી ચૂક્યો છે. 269 ગ્રામ પંચાયતોમાં સરપંચ પદના 744 ઉમેદવારો છે. હાલ નવસારીથી સંવાદદાતા ભાવિન અમારી સાથે જોડાયા છે. ભાવિન, નવસારી જિલ્લામાં આમ તો 269 ગ્રામ પંચાયતોના પરિણામો આવવાના છે, ત્યારે આ પરિણામોને લઈને કેવી ઉત્સુકતા દેખાઈ રહી છે નવસારીમાં? ચોક્કસપણે પંકજ, જો આજે ચૂંટણીની જે મતગણતરી છે, મતગણતરીની વાતો કરવામાં આવે તો નવસારી જિલ્લામાં 269 જેટલી ગ્રામ પંચાયતોનું આજે પરિણામ જાહેર થશે. 35 જેટલી જે ગ્રામ પંચાયતો છે એ સમરસ જાહેર થઈ હતી અને આજે બાકીની એટલે કે 269 જેટલી ગ્રામ પંચાયતોની ચૂંટણીની જે પ્રક્રિયા છે હાથ ચાલુ થવાની તૈયારીમાં છે. આપણે દ્રશ્ય દ્વારા બતાવીશું કે જે રીતના નવસારી જિલ્લામાં 6 સ્થળો એટલે કે 6 જે તાલુકા છે, ગણદેવી, નવસારી, ચીખલી, જલાલપુર, ખેરગામ અને વાંસદા તાલુકામાં મતગણતરીઓ થશે. જે પૂરતો પોલીસ બંદોબસ્ત સાથે મતગણતરી શરૂ થવાની તૈયારી છે. જે ચૂંટણી જે મતગણતરી પરનો જે સ્ટાફ છે એ સ્ટાફ પણ હાલ અત્યારે મતગણતરી કેન્દ્રો પર પહોંચી રહ્યો છે, આવી ચૂક્યો છે અને હાલ ગણતરી થોડી ક્ષણોમાં શરૂ થશે. જ્યારે જો વાત કરવામાં આવે તો નવસારી જિલ્લામાં કુલ 744 જેટલા સરપંચ પદના ઉમેદવારો છે અને 1589 વોર્ડ સભ્ય માટે 3917 ઉમેદવારો વચ્ચે મતદાન થયું હતું. એટલે કે જિલ્લામાં કુલ 80.58% જેટલું જંગી મતદાન થવા પામ્યું છે. પરંતુ આજે જે બેલેટ પેપરથી જે મતદાન થયું હતું એને લઈને ક્યાંક ને ક્યાંક જે મતગણતરી છે મોડી સાંજ સુધી ચાલે એવી જે હાલ ધારણા લગાવાઈ રહી છે. પરંતુ જે તમામ જે સ્થિતિઓ છે એટલે કે નવસારી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે 6 થી વધુ PI, 20 થી વધુ PSI અને 2000 થી વધુ જે પોલીસ કર્મીઓ છે એ પોલીસ કર્મીઓ ખડે પગે પોતાની આજે જે ફરજ નિભાવશે અને સાથે જે ઉમેદવારો છે કોઈ અનિચ્છનીય બનાવ ન બને એના માટે પણ પૂરતી તૈયારીઓ જે છે એ પંકજ પૂરી કરી દેવામાં આવી છે. જી ભાવિન, ખાસ તો પરિણામોમાં એવું થતું હોય છે ઘણી વખત કે પરિણામો જાહેર થાય એ વખતે ઉમેદવારો હોય છે અથવા અમુક ગામ જે હોય છે જે સંવેદનશીલ હોતા હોય છે અને જ્યાં પરિણામો આવે એટલે કોઈ અનિચ્છનીય બનાવ ન બને એના માટે કેવું પ્લાનિંગ કરવામાં આવ્યું છે પોલીસ દ્વારા? ચોક્કસપણે પંકજ, જે રીતના આપે કહ્યું કે પરિણામો જાહેર થયા બાદ કેટલાક એવા ગામો હોય છે કે સંવેદનશીલ ગામો હોય છે, એટલે કે નવસારી જિલ્લામાં કુલ 107 જે મતદાન મથકો હતા એ મતદાન મથકોને સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યા હતા. એટલે એને લઈને પણ જે જિલ્લા પોલીસ છે પહોંચી વળવા માટે સજ્જ બની ચૂક્યું છે. 1 SP સહિત 3 DYSP, 6 થી વધુ PI અને 20 થી વધુ PSI અને 2000 જેટલા પોલીસ કર્મીઓ
જે છે તમામ સ્થિતિને પહોંચી વળવા માટે જે પ્લાનિંગ છે પ્લાનિંગ બનાવી દીધું છે, સજ્જ થઈ ચૂક્યા છે. જો વાત કરવામાં આવે તો ક્યાંક ને ક્યાંક જે પરિણામ જાહેર થયા બાદ કહીં ખુશી કહીં ગમનો માહોલ હોય છે, એટલે કે કેટલાક ઉમેદવારો જે વચ્ચે જે રસાકસી હોય છે ન થોડા મતોના કારણે હાર જીતનો જે આજે ફેસલો થવા જઈ રહ્યો છે એ ફેસલો થશે, પરંતુ ક્યાંક ને ક્યાંક હાર જીત થયા બાદ જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ જાળવવાનું જે કામ છે એ પોલીસના હાથમાં હોય છે. એટલે ક્યાંક અનિચ્છનીય બનાવ ન બને, ક્યાંક ક્યાંય લડાઈ ઝઘડા ન થાય અથવા કોઈ મોટી ઘટના ન બને, એના માટે જે જિલ્લા પોલીસ છે એ પોલીસ તૈયાર છે. આપ દ્રશ્યમાં પણ જોઈ શકો છો જે રીતના હાલ જે મતગણતરી કેન્દ્રો છે ત્યાં પણ મોટી સંખ્યામાં જે પોલીસનો કાફલો છે એ કાફલો પણ ખડકી દેવામાં આવ્યો છે. એટલે કે તમામ પ્રકારની જે તૈયારીઓ છે, તમામ પરિસ્થિતિ છે એ પરિસ્થિતિને પહોંચી વળવા માટે પણ જિલ્લા પોલીસ તૈયાર છે. પંકજ જી ભાવિન, આભાર સમગ્ર માહિતી આપવા માટે. તો નવસારીમાં 4,661 જે છે એ કેન્દ્રો પર અત્યારે જે ઉમેદવારો છે તેમના ભાવિનો ફેસલો આજે થવાનો છે. જિલ્લાની જે તમામ તાલુકાઓ છે ત્યાં મતગણતરી કેન્દ્રો પર પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તમે દ્રશ્યમાં જોઈ શકો છો કે જે લોકો છે એ પરિણામો જાણવા માટે અત્યારે મતગણતરી કેન્દ્રો પર પણ આવી રહ્યા છે, કારણ કે તે પોતાના ઉમેદવારોના સમર્થકો હોઈ શકે છે. પરંતુ અહીંયા ચૂંટણીનો જે સ્ટાફ છે જે મતગણતરી કેન્દ્રમાં મતગણતરીના કાર્યમાં જોડાવાનો છે એ સ્ટાફ પણ અત્યારે પહોંચી ગયો છે. બરાબર 9 વાગે મતગણતરી શરૂ થશે એટલે અહીંયા રસાકસી જોવા મળશે, કારણ કે રૂરલ એરિયાની અંદર અને ગ્રામીણ વિસ્તારોમાં સૌથી વધારે ચહલપહેલ હોય તો એ સરપંચ માટેની ચૂંટણીની ચહલપહેલ જોવા મળતી હોય છે, જે બાકીની ચૂંટણી કરતાં વધારે મહત્ત્વ પણ ધરાવતી હોય છે. દરેક ગામના લોકો એ જાણવા માગતા હોય છે કે મારા ગામનો સરપંચ કોણ બનશે, અને ઘણી વખત વારે વારે જે સરપંચ બનતા હોય છે ત્યારે નવા વ્યક્તિએ જ્યારે તેની સામે ઊભા હોય ત્યારે એ જે માહોલ બનતો હોય છે, રસાકસી ભર્યો બનતો હોય છે, ત્યારે એના પરિણામો જાણવાની પણ ખૂબ જ ઉત્સુકતા હોય છે. તો અમદાવાદમાં પણ જે અલગ અલગ તાલુકાના જે મતગણતરી કેન્દ્રો છે ત્યાં તમામ સ્ટાફ પહોંચી ગયો છે. દેત્રોજ હોય, દસક્રોઈ હોય, અમદાવાદના લાંભા ખાતે પણ મતગણતરી કેન્દ્ર ખાતે તમામ સ્ટાફ પહોંચી ગયો છે. તો સાણંદમાં પણ મતગણતરી કેન્દ્ર પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. મોડેલ સ્કૂલ સાણંદ ખાતે આપ દ્રશ્યો જોઈ શકો છો જ્યાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત છે. નું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે અને સાણંદની જે મોડેલ સ્કૂલ છે જેમાં 54 જેટલા ગામની મતગણતરી છે તે કરવામાં આવશે. સ્ટ્રોંગ રૂમ છે તે પણ ઓપન છે તે કરી દેવામાં આવ્યો છે. અત્યારે ઉમેદવારો છે તેની હાજરીમાં અત્યારે જે સ્ટ્રોંગ રૂમ છે તેનું સીલ ઓપન કરવામાં આવ્યું છે. આપ જોઈ શકો છો સીધા દ્રશ્યો કે હવે આ મતપેટીને જે મતગણતરી સ્થળ જે રૂમ છે ત્યાં લઈ જવામાં આવશે અને 9 કલાકે આખી મતગણતરીની પ્રક્રિયા છે તે હાથ ધરાશે. જો કે પહેલા રાઉન્ડમાં એક સાથે જે 11 જેટલા ગામોનું મતગણતરી છે તે કરવામાં આવશે, એટલે કે અત્યારે તમામ પ્રકારની વ્યવસ્થા છે તે કરી દેવામાં આવી છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત આજે સ્ટ્રોંગ રૂમને ઓપન કરવામાં આવ્યો છે. કેમેરામેન ખેંગર રાઠોડ સાથે વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સાણંદ. બ્રેક બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. તો રાજ્યમાં ગ્રામ પંચાયતની ચૂંટણીના આજે જે પરિણામ જાહેર થવા જઈ રહ્યા છે ત્યારે વાત હવે ગાંધીનગરની કરી લઈએ. ગાંધીનગર તાલુકાની 56 ગ્રામ પંચાયત માટેની મતગણતરી આજે હાથ ધરાનાર છે. ગાંધીનગરના સેક્ટર 15 મતગણતરી પહેલા રાઉન્ડમાં 15 ગામનો સમાવેશ કરાયો છે. ગાંધીનગર તાલુકાની 56 ગ્રામ પંચાયત માટે મતગણતરી હાથ ધરાશે અને સેક્ટર 15 મતગણતરીના પહેલા રાઉન્ડમાં 15 ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ત્યારે અહીંયા પણ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને જે ઉમેદવારો છે જેઓ સરપંચ માટે ઉમેદવારી નોંધાવી હતી અને તેઓ ઊભા રહ્યા હતા તેમના સમર્થકોમાં પણ રસાકસીનો માહોલ છે અને તેઓ પણ મતગણતરી કેન્દ્ર પર આ પરિણામો જાણવા માટે હવે પહોંચી રહ્યા છે. સ્ટ્રોંગરૂમની તસવીરો આપણે બતાવી રહ્યા છે જ્યાં મતપેટીઓ મૂકવામાં આવેલી છે. આ સ્ટ્રોંગરૂમના લોક હવે ખોલવામાં આવી રહ્યા છે અને આ મતપેટી છે એ મતગણતરી કેન્દ્ર ખાતે લાવવામાં આવી રહી છે અને હવે અહીંયાથી મતગણતરી શરૂ થવા જઈ રહી છે, કારણ કે 9 વાગ્યાનો સમય છે આ મતગણતરીનો અને 9 વાગ્યામાં હવે માત્ર 12 મિનિટનો સમય બાકી છે. 12 મિનિટ બાદ હવે આ મતગણતરી જે છે એ શરૂ થઈ જશે. ન માત્ર ગાંધીનગર પરંતુ રાજ્યભરના તમામ મતગણતરી કેન્દ્રો પર આ મતગણતરી જે છે એ શરૂ થઈ જવાની છે. રાજ્યમાં 8,686 ગ્રામ પંચાયતની ચૂંટણીનું મતદાન જે છે 19 ડિસેમ્બરે થયું હતું અને આજે જ્યારે પરિણામ આવવા જઈ રહ્યા છે ત્યારે ગાંધીનગરથી સંવાદદાતા મયુર માકડિયા જોડાયા છે. મયુર, ગાંધીનગરમાં કેવી ચહલપહેલ આપ જોઈ રહ્યા છો અને મતગણતરીને લઈને કેવો માહોલ છે ત્યાં?
जी बिल्कुल, गांधीनगर सेक्टर 15 ની કોલેજ ખાતે આજ મતગણતરી છે તેનો પ્રારંભ હવે થવા જઈ રહ્યો છે. જે રીતે તમે હાલ દ્રશ્યો જોઈ રહેલા છો, ઉમેદવારો અને તેમના એજન્ટ એ આવી ગયેલા છે. સ્ટ્રોંગ રૂમ ખોલી દેવામાં આવેલો છે ને હવે જે બેલેટ બોક્સ છે તે નીકાળવામાં આવશે ને ત્યારબાદ જે બેલેટ બોક્સ છે તેની જે બેલેટની ગણના છે તે ચાલુ કરવામાં આવશે. હાલ જે રીતે તમે દ્રશ્યો જોઈ રહેલા છો તો સ્ટ્રોંગ રૂમના દ્રશ્યો છે. 56 ગામની ગણતરી અહીં થવાની છે. 56 ગામની ગણતરી એ આજે સેક્ટર 15ની જે કોલેજ છે ત્યાં થવાની છે અને પહેલા રાઉન્ડની અંદર 14 ગામો છે તેમનો સમાવેશ કરવામાં આવેલો છે. હાલ તમે જે રીતે આ દ્રશ્યો જોઈ રહેલા છો તો સંપૂર્ણ જે તૈયારી છે તે કરી લેવામાં આવેલી છે અને હાલ જે ઉમેદવારો છે તેમના એજન્ટ છે તે આવી ગયેલા છે અને આજે આ સંપૂર્ણ તૈયારી છે તે હવે જે બેલેટ બોક્સ છે તે અહીં લાવવામાં આવશે ને તમે જે રીતે અહીં દ્રશ્યો જુઓ છો તો જુદા જુદા ટેબલ એ ગોઠવવામાં આવેલા છે. આ ટેબલ પર જે મતગણતરી છે તે કરવામાં આવશે. એક તરફ જે તેમના ચૂંટણી એજન્ટ હશે તે મની બેઠક વ્યવસ્થા કરવામાં આવેલી છે અને 56 ગામની મતગણના અહીં થવાની છે. ખાસ કરી અને બહારની તરફ ખૂબ ઉત્સાહ પણ જોવા મળી રહેલો છે અને સાથે જ જો વાત કરીએ તો ગ્રામ પંચાયતની આ ચૂંટણી છે એટલે ગ્રામજનોને સીધો અહીં સંપર્ક હોય છે અને તે કારણોસર જે ઉત્સાહ છે તે ઉમેદવારો સાથે જ તેમના જે સમર્થકો છે તેમાં જોવા મળી રહેલો છે. જી જી મયુર, આભાર સમગ્ર માહિતી આપવા માટે. તો રાજ્યમાં 8686 ગ્રામ પંચાયતની ચૂંટણીનું 19 ડિસેમ્બર જે મતદાન થયું હતું ત્યારે આજે હવે મતગણતરી હાથ ધરાવવાની છે. કુલ 10879 પંચાયતની ચૂંટણીની વાત હતી પરંતુ તેમાંથી 1165 પંચાયત સમરસ થઈ ગઈ અને કેટલીક પંચાયતોમાં અમુક બેઠકો બિનહરીફ થતાં છેવટે 8686 ગ્રામ પંચાયતની ચૂંટણી થઈ હતી. અને હવે જ્યારે પરિણામો આવી રહ્યા છે ત્યારે સરપંચના જે ઉમેદવારો હતા તેમની અંદર પણ અત્યારે જબરજસ્ત ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. તેમના વોર્ડના જે સભ્યો ઊભા છે તેઓમાં પણ રસાકસીનો માહોલ છે, ઉત્સાહભર્યો માહોલ દેખાઈ રહ્યો છે. દરેક ગામની અંદર પોતાના સરપંચને કોણ બનશે આપણો સરપંચ એ જાણવા માટેની ઉત્સુકતા હોય છે. જોકે મતગણતરી કેન્દ્રના સ્થળે કોરોનાની ગાઈડલાઈન પ્રમાણે 400થી વધારે લોકો ભેગા ન થઈ શકે એ પ્રકારનું પણ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. અને સાથે સાથે અમદાવાદ જિલ્લાના જે રેસિડેન્ટ કલેક્ટર છે બીપી પંડ્યા, તેમણે પણ કહ્યું છે કે વિજય સરઘસમાં 400થી વધારે લોકો હશે તો તેની જવાબદારી ઉમેદવારની રહેશે. એટલે કે પરિણામો આવી જાય એટલે ઉન્માદમાં આવીને ઘણા લોકો વધારે ટોળા લઈને વિજય સરઘસો કાઢે છે તો અહીંયા કોરોનાની ગાઈડલાઈનને પણ પાળવાની જરૂરિયાત રહેશે. તો ગ્રામ પંચાયતની ચૂંટણીના પરિણામોની પડે પડની અપડેટ આપના સુધી પહોંચાડશે ન્યૂઝ 18 ગુજરાતી. હાલ મને રજા આપશો, નમસ્કાર. ન્યૂઝ હેડલાઇન